कि तमारो अभिगम जो सवड़ो ऊंचो ने पवित्र होय तो जीवन में बनती कोई पण नेगेटिव घटना ने पण तमे पॉजिटिव में फेरवी शको। नेगेटिव बनेली घटना तरफ ए दृष्टि राखवानी कि हवे आ बनी तो गई छे आ घटना मारा जीवन में। फॉर एक्जाम्पल डिवोर्स, फॉर एक्जाम्पल तमारा पार्टनरे दगो दीधो, फॉर एक्जाम्पल तमे धंधो शुरू कर्यो अने खोट गई, बैंक नी लोन माथे चढ़ी गई। आ बधा गंभीर प्रश्नों छे जीवन ना। एक घटना जे बनी गई छे ए घटना सुधरता तो कदाच बे चार पांच वर्ष पण लागी जाय, पण ए बे पांच वर्ष दरमियान आपणे तो स्थिर रहेवू पड़े के नहीं? यस ओर नो? आपणे तो सवड़ो अभिगम राखीने धीरज राखीने प्रयत्नशील रहेवू पड़े के नहीं? यस ओर नो? तो कोई पण नेगेटिव घटनामां तमे अभिगम जो सवड़ा राखशो तो चोक्कस तमे स्थिर रही शकशो। अने स्थिर रहेशो तो हमणां जे वात करी मैं सुनील गावस्करनी, घणी बधी आंतरिक शक्तिओ बहार आवी जशे। केवा गंभीर प्रश्नों एनाथी आगळ केटली बधी जीवलेण कटोकटीमांथी लोको बहार आवी गया छे। एना प्रमाणमां तो आपणे अहींया बैठा छे, आपणी नानी मोटी मुश्केलीओ कोई हिसाबमां नथी, कोई गणतीमां नथी। एक बार एक व्यक्ति ने नौकरी माथी काढ़ी मूकी पोतानी जातने क्रिएटिव डिरेक्टर तरीके ओळखावता था। सात जॉब माथी एमने रिजेक्ट कर्या सात कंपनी ए के तमे क्रिएटिव छो ज नहीं, तमने डिजाइन आवड़ती ज नथी, तमने ग्राफिक्स आवड़तुं ज नथी। तमने बे ज वर्षना गाळा में सात कंपनी माथी सात मालिको काढ़ी मूके माणसनो आत्मविश्वास तूटी जाय ने। 28मी तारीख हती, गैरेज में बैठेला, ખિસ્સામાં $5 હતા, બે દિવસ પછી ભાડાનું ઘર ખાલી કરવાનું હતું, બે દિવસ પછી ક્યાં જવું, ક્યાં રહેવું, શું ખાવું, એનો પ્રશ્ન હતો। એવો પ્રશ્ન તો આપણે બેઠામાંથી કોઈને નથી ને, પણ એમને આત્મવિશ્વાસ હતો। જો એમનો અભિગમ એમના પ્રત્યે બદલાણો નહોતો, એમના અભિગમનું ઘડતર એના સાત જે કંપનીના માલિકો એમને કાઢી મૂકેલા એણે નહોતો કર્યો। ભલે એ લોકોએ મને કાઢી મૂક્યો, એ લોકો મને ન સમજી શક્યા, પણ મને આત્મવિશ્વાસ છે કે મારામાં ક્રિએટિવિટી છે જ, એ અગત્યની વાત છે। તો એક ઉંદર ટેબલ ઉપર ચડ્યો, એમના કોફીના મગમાં આમ ચાંચ બોળી પીવાનો પ્રયત્ન કર્યો, બાજુમાં બ્રેડનો પીસ હતું એ ઉપાડ્યું, એટલે એમને મજા આવી। પણ જો અભિગમ સવડો હતો તેમાંથી મોટો વિચાર સ્ફુર્યો। હવે વખતે નેગેટિવ અભિગમો કે મારું શું થશે, કેમ થશે, હવે બે દિવસ પછી હું ક્યાં જઈશ, એમ કહીને રડવા માંડે, તો રડવાથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન લાવવાથી તો કાંઈ નથી થવાનું, ઉલટાનું યુ આર ગોઈંગ ટુ લૂઝ યોર લાઈફ। પણ એ વખતે થશે, હું થોડી ધીરજ રાખું, થોડી હિંમત રાખું, કાલ સવારે ઉઠીને કોકને મળું, કોકને ત્યાં જઉં, ક્યાંક કામ શરૂ કરું, એવા સવડા વિચારો કરવા। આમને એમ થયું કે આ ક્રિયા ઉંદરની મને બહુ આનંદ કરી ગઈ, આનંદ કરાવી ગઈ। એમાંથી વિચાર આવ્યો, કેન આઈ શો ધ સેમ એક્ટ ઓફ ધીસ માઉસ ટુ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધીસ વર્લ્ડ, એન્ટરટેઇન ધેમ એન્ડ મેક બિગ મની? એટલે આ જે ઉંદરની ક્રિયા મેં જોઈ મને આનંદ આવ્યો, દુનિયાના બધા બાળકોને આ ઉંદરની ક્રિયા હું દેખાડી, બાળકોને આનંદિત કરી, એમના માતા પિતા પાસેથી બહુ મોટા પૈસા કમાઈ શકું? આ વિચારમાંથી જન્મ્યું ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર મિકી માઉસ, અને વ્યક્તિનું નામ હતું વોલ્ટ ડિઝની। ડિઝની વર્લ્ડ અમેરિકામાં થયું, યુરો ડિઝની થયું, જાપાન ડિઝની થયું। એક નાની ક્રિયામાંથી અભિગમ સવડો હતો તો નાની ક્રિયામાંથી, હું ઘણી વખત વાત કરું છું કે અહીંયા દરિયો નજીક છે, દરિયામાં જેટલા પાણીના ટીપા છે ને એટલા ધરતી ઉપર કરોડો રૂપિયા છે, કારણ કે કરોડો વિચારો છે, એ પકડતા આવડવા જોઈએ। એ અભિગમ જો સવડો હોય તો એ વિચારો તમને પકડાશે। એકવાર રેલવે સ્ટેશન ઉપર એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ બીજા વર્ષમાં ભણતો તે ઉભેલો, સવારે એને બસ પકડીને પોતાની કોલેજ જવું હતું। એ વખત એણે જોયું કે એક યંગ લેડી
28-30 વર્ષની ઉંમરના કોઈ લેડી હશે બાય, એના નાના બાળકને, 5-6 વર્ષનો બાળક, એને આમ ઉતાવળે લઈને સ્કૂટી ઉપર આવ્યા અને આમ પહોંચ્યા ત્યાં તેની સ્કૂલ બસ આવી ગઈ. સ્કૂલ બસ પણ ત્યાંથી જ આવતી હશે. એટલે આ પરિવાર અંદર ક્યાંક સોસાયટીમાં રહેતા હશે, ત્યાંથી રોજ એની માતા આ નાના બાળકને બસ સ્ટેન્ડ સુધી લઈ આવે અને ઉતાવળે આમ એના બાળકને પકડી સ્કૂટર સ્ટેન્ડ ઉપર ચડાવી ઉચકીને કંડક્ટરને હાથમાં આપ્યો કે બેટા ધ્યાન રાખજે, જો તું પડી ના જઈશ બરોબર બેસી જજે. અને આમ ચિંતિત થઈને જોતા હતા. સ્વાભાવિક છે. આ સેકન્ડ યર એન્જિનિયરિંગના સ્ટુડન્ટે આ ક્રિયા જોઈ કે આ એક યંગ લેડી એમના નાના બાળકને સવારના પોરમાં, કારણ કે નાના બાળકને તૈયાર કરવું સ્કૂલ માટે, એને ડ્રેસ પહેરાવીને સ્કૂલ બસ સુધી મૂકવું જોઈએ સવારના પોરમાં એક ચેલેન્જ છે. એણે પોઝિટિવ એટીટ્યુડ રાખ્યો કે કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન, હું આ સંજોગને કંઈ મદદરૂપ થઈ શકું. હવે વખતે આપણે જો ત્યાં ઊભા હોત ને તો એટલો જ વિચાર આવત, વહેલું આવી જવું જોઈએ ને, આટલો વિચાર કરીને બસ પકડીને જતો રહે, થોડુંક વહેલું ઉઠવું જોઈએ ને, થોડાક 5 મિનિટ વહેલા આવે તો શું વાંધો હતો, આટલો વિચાર આપણને રહે. આને વિચાર આવ્યો કેન આઈ હેલ્પ. જો આ મોટો અભિગમ છે, કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં હું પોઝિટિવ રોલ કેવી રીતે ભજવી શકું, આ જ વિચારને એક પકડી રાખજો. આ વિચાર બહુ જ મોટા મોટા વિચારનો જન્મદાતા છે. કોઈ પણ વ્યક્તિને તમે મળો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, કોઈ પણ સમાજની વચ્ચે હો, હું અહીંયા પોઝિટિવ કેવી રીતે રહી શકું, મદદરૂપ કેવી રીતે થઈ શકું, સારપ કેવી રીતે વધારી શકું, દરેક વ્યક્તિને સારી વાત ગમે, સારી વાત લાગે, કેવી રીતે વ્યક્ત થઈ શકું. ઓલવેઝ રિમેઇન પોઝિટિવ, કારણ કે પોઝિટિવ રહેવો એ આપણો જન્મજાત અધિકાર છે. ઇટ ઇઝ અવર બર્થ રાઇટ. વાય વી આર નોટ એક્સરસાઇઝિંગ ઇટ? આપણે કેમ એક્સરસાઇઝ નથી કરતા? આણે સોફ્ટવેર ડિઝાઇન કર્યો કે બાળક છે સ્કૂલ બસમાં ચડે, સેન્સર કટ કરે, એટલે જે પણ વડીલનો નંબર રજીસ્ટર થયો, ફોર એક્ઝામ્પલ એમની માતાનો, તેમના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક છે સ્કૂલ બસમાં બેસી ચડી ગયો છે. પછી એ સીટ ઉપર બેસે એટલે પાછું સેન્સર કટ થાય કે એ સીટ ઉપર બેસી ગયો છે. એ ક્લાસમાં એન્ટર થાય એટલે સેન્સર કટ થાય અને મેસેજ જાય કે તમારો બાળક ક્લાસમાં આવી ગયો છે. એટલે માતા પિતા હોય એને ઘરમાં ધરપત રહે. વળી ક્લાસમાં ટીચર કોઈ પ્રશ્ન પૂછે ને હાથ ઊંચો કરે તો પાછું સેન્સર કટ થાય અને મેસેજ જાય કે યોર સન ઇઝ રેઇઝ ધ હેન્ડ, એને કે હાથ ઊંચો કર્યો છે જવાબ આપવા માટે. એટલે માતા પિતાને ધરપત રહે કે મારો બાળક સેફ છે, અટેન્ટિવ છે. કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં એક સોફ્ટવેર કંપનીને ખબર પડી કે આવો સોફ્ટવેર છે, એનું આવું પોટેન્શિયલ છે. આ તો વિદ્યાર્થી હતો સેકન્ડ થર્ડ યરમાં, એની પાસે તો કોઈ કંપની કે નેટવર્ક હતું નહીં, પણ આ સિલિકોન વેલીમાં કંપની હતી સોફ્ટવેર, એને ખબર પડી કે આની પાસે આટલી એક મોટી વાત છે, એટલે ઓફર કરી. અને તમને આશ્ચર્ય થશે કે 60-70 મિલિયન ડોલર્સમાં આ સોફ્ટવેર વેચાણો, 60-70 મિલિયન ડોલર. તમે રાઉન્ડ ફિગર લો ને, એટલે 1 મિલિયન ડોલર એટલે ગણો, અત્યારે 7 કરોડ રૂપિયા થાય. આજે 60 એટલે 7×6=42, 425 કરોડ રૂપિયા. સેના? વિચારના. કયા વિચારના? વહેલું આવવું જોઈએ ને એના. આવા વિચારોની કોઈ કિંમત નથી હોતી. 70-80 વર્ષની જિંદગી એમનામ પૂરી થઈ જશે. મોટા વિચારો કરવામાં આપણે કોઈને કંઈ દઈ નથી દેવાનું, એમાં કંઈ શરમાવાની જરૂર નથી. પણ મોટા મોટા વિચારો કરીએ તો કોઈક દિવસ એ વિચારો કંઈક સાકાર થાય. ભગવાન દયાળુ છે, વ્યવસ્થા ગોઠવી આપે છે. કેવા સંજોગો અને કેવા પરિસ્થિતિમાં, આજે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ છે, એ ખૂબ નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ દેશ માટે કરી રહ્યા છે, કેવા સંજોગો અને કેવા પરિસ્થિતિમાં એ ત્યાં સુધી પહોંચી શક્યા છે આપણે બધા જાણીએ છીએ, અને કેવી સંજોગો અને પરિસ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા છે. અભિગમ સવડો રાખવાનો, થશે જ, હું કરી જ શકીશ, વાય કાન્ટ આઈ. તો સંજોગો અને પરિસ્થિતિ પણ ધીમે 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 અનુકૂળ થવા માંડે, જે આપણે છેલ્લા 6 વર્ષથી જોતા આવ્યા છીએ. તો જો આ વિચારોની કિંમત છે, એટલે રોજ સવારે ઉઠીને મોટા વિચારો કરવા, સામાન્ય વિચારો જ ના કરવા, એ મોટો અભિગમ છે.
અને એ અભિગમથી પ્રગતિ થાય છે, એ અભિગમથી સફળતા પ્રાપ્ત થાય છે. અને જો અભિગમ સવડો નહીં હોય તો વ્યવસ્થા સારી હશે, અનુકૂળતા કરી આપશે, પરિવાર, સમાજ કે સરકાર કોઈ પણ તમને સારી સવલતો આપશે, પણ તમારો જો અભિગમ સવડો નહીં હોય ને તો એ સારી સવલતોની વચ્ચે પણ તમારી પ્રગતિ નહીં થાય, અથવા તો બીજા શબ્દમાં બોલીએ તો દૂરદર્શા એવી ને એવી રહેશે. આપણને સ્વચ્છ ભારત માટેનો આદેશ છે, આ આપણી જીવન ભાવના બની જવી જોઈએ કે મારાથી ક્યાંય કચરો નખાય જ નહીં. આ સુરત શહેર તો તમે 85-90 સાલમાં જુઓ, કદાચ તમારામાંથી 90% વખતે જન્મ્યા નહીં હોય. બધા વડીલોએ જોયું છે, અમે પણ જોયું છે, એટલી બધી ગંદકી હતી આ શહેરમાં. પણ એક વ્યક્તિને સંકલ્પ થયો કે સુરતને મારે સ્વચ્છ કરવું છે. સાહેબ નામ યાદ આવે છે ને? કમિશનર સાહેબ, ડૉક્ટર રાવ. ડૉક્ટર રાવે એ વખતે સંકલ્પ કર્યો. સુરતમાં વારે ઘડે કેટલો બધો રોગચાળો ફેલાતો, એમાં વળી 3-5 વર્ષે એક વખત તાપી છલકાય અને પાણી બધું બહાર આવે ને પ્લેગ ને ફ્લડ્સ ને બધું. પણ ડૉક્ટર મિસ્ટર રાવ કમિશનર હતા, એમણે એસઆર રાવ, એમને સંકલ્પ કર્યો અને ઘણા બધા નીતિ નિયમ પણ બહુ કડક લાવેલા. એ તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ, તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ. એ દરેક પરિવારજન છે ને અડધો અડધો કલાકે બાણું ખોઈને બહાર જોવા આવતા, કઈ છે નહીં, કોઈ બીજો નાખી ગયો તો આપણે દંડ આવે. જાગૃતિ. હવે તમે એ વખતે વિરોધ કરો કે ભાઈ આવો કડક કાયદો શું કામ, મારા ઘરની આગળ તો કોઈ પણ બીજો કચરો નાખી જાય તો મારે દંડ ભરવાનો. તો હમણાં જે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી કે ભાઈ દંડ માટેનો હેતુ નથી, એ તો એક વ્યવસ્થા તંત્ર છે. અભિગમ એ છે કે આપણને સ્વજાગૃતિ આવે. તો અહીંયા પણ એ વખતે પણ સુરતવાસીઓ વિરોધ નહીં કરેલો કે આવો કાયદો તમે ક્યાંથી લાવ્યા, પણ બધા એમને સહકાર આપ્યો. તો આજે સુરતની સ્વચ્છતા 85-90 સાલની દૃષ્ટિએ જુઓ તો કદાચ 500% ને 1000% કહેવાય એવી સ્વચ્છતા આજે છે. તમે આ પેઢીએ કદાચ એ વખતની દૂરદર્શા ઓછી જોઈ હશે, અમે તો જોયેલી છે. વોટ આઈ મીન ટુ સે કે જે સમયે સમાજ કે રાજ્ય એટલે કે સરકાર જે પણ વ્યવસ્થા આપે એમાં ભળી જવું, સવડા અભિગમથી ભળી જવું. અને સવડા અભિગમથી ભળશો તો ચોક્કસ નાનું મોટું કામ થશે જ. એટલે આપણે જે આજે પ્રતિજ્ઞા લીધી છે એ આપણો મોટો અભિગમ છે. ટ્રાફિક માટેના પણ નાના મોટા જે કાયદાઓ છે એ આપણા સારા માટે છે. તમે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું પહેલું પાનું વાંચજો, હું આજની વાત કરું છું, હા, ગઈકાલની નહીં, આજની 17 સપ્ટેમ્બર 2019 મંગળવાર, આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ભારતનું સૌથી મોટું ન્યૂઝપેપર, એનું નેશનલ પેજ ફ્રન્ટ લાઈન ફ્રન્ટ ન્યૂઝ ઉપર જોજો, આંકડો લખેલો છે કે 2018 સાલમાં 43,600 એટલા લોકો એ હેલ્મેટ નથી પહેરી એટલે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. ટાઇટલ પેજ ઉપર આજે ન્યૂઝ છે. સબ ટાઇટલમાં લખ્યું છે કે જે 2017 દ્રષ્ટિએ 21% વધારો છે. 2017 કરતા 2018 હેલ્મેટ વગર મૃત્યુ પામ્યા હોય એક્સિડન્ટના લીધે, એમાં 17% વધારો, તો 2019 વધે કે ના વધે? તો હેલ્મેટનો કાયદો બરોબર છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી સાધુ સ્વયં પ્રકાશદાસ, એમને તો ખૂબ લખાણમાં, અમારા મેગેઝિન્સમાં, ખૂબ સભાઓમાં આ હેલ્મેટની વાત કરી છે, અમારા કાર્યકર્તાઓ અને હરિભક્તોને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે. કારણ કે અમે પણ બીએપીએસ સંસ્થાએ કદાચ 8-10 અમારા બહુ જ આગેવાન કાર્યકરો એ હેલ્મેટ નથી પહેરી એટલે મૃત્યુ પામે એવી રીતે અમે ખોયેલા છે. તમને પણ નાના મોટા તમારા સગાવાલામાં મિત્રમાં ક્યાંક અનુભવ થયો હશે. આ 43,000 વ્યક્તિઓ જે હેલ્મેટ વગર મૃત્યુ પામી ગયા વર્ષે ભારતમાં, એમાંથી લગભગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ એ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે પહેલા પાના ઉપર લખેલો છે, લગભગ કંઈક 12-13 હજારની આજુબાજુનો આંકડો છે, એ તો પિલિયન રાઈડર હતા,
પાછળ બેઠેલા, ચલાવતા નહોતા વાહન, એટલે પાછળ બેઠા હોય ને એને હેલ્મેટ જરૂરી છે. આગળવાળાને તો છે જ, પાછળવાળાને. હવે તમે જો આ ટ્રાફિકના કાયદાનું પાલન ન કરો, તમે એમ થાય કે અહીંથી ત્યાં જ જવાનું છે ને, શું થવાનું છે? પણ એક્સિડન્ટ ઇઝ અ સેકન્ડ ઇશ્યુ, સેકન્ડમાં શું થઈ જાય છે ખબર નથી પડતી. એટલે અભિગમ જ્યારે આપણે ચેન્જ કરવાનો છે આજે, કે આવા કાયદા નીતિ નિયમ એના પ્રત્યે સવડો અભિગમ રાખો કે બરોબર જ છે, સાચા જ છે ને મારે પાલન કરવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ જે બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા હતા, 65 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા અને લગભગ એ અંતર્ગત 45 વર્ષ આધ્યાત્મિક ગુરુ રહ્યા. 95 વર્ષની ઉંમરે હમણાં જ 3 વર્ષ પહેલાં એ સ્વધામ પધાર્યા. એ કાયમ એક સરસ વાત કરતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. નાનામાં નાની ક્રિયામાં નીતિ નિયમ સિદ્ધાંતને હંમેશા પ્રાધાન્ય આપવું. એમાં આપણી સુરક્ષા રહેલી છે, એમાં આપણું ઉજળું ભવિષ્ય રહેલું છે. તમે હેલ્મેટ ના પહેરો, તમે મોઢામાં સિગરેટ મૂકો, એટલે એક વાત નક્કી થાય છે. હવે તમને બધાને ખોટું ના લાગે તો બોલું બોલું, તમે જ્યારે હેલ્મેટ નથી પહેરતા અથવા તમે મોઢામાં સિગરેટ મૂકો છો અથવા તમાકુનો ડૂચો કા મોઢામાં મૂકો છો, એટલે એક વાત નક્કી થાય છે. હવે હું તમારા જે કરતા એની પર આક્ષેપ મૂકું છું કે એક વાત નક્કી થાય છે કે તમને તમારા પરિવાર માટે કોઈ પ્રેમ નથી, તમારા પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા બાળકો માટે કોઈ પ્રેમ નથી. હવે મને જે ખોટો કહી શકતા હોય આંગળી ઊંચી કરો. મારું આ સ્ટેટમેન્ટ ખોટું હોય આંગળી ઊંચી કરો. તમે મોઢામાં સિગરેટ મૂકો છો કે તમાકુવાળો મસાલો મૂકો છો, એટલે શું નક્કી થયું? કે તમને તમારા પત્ની માટે કોઈ જ પ્રેમ નથી. કેમ? સિગરેટ મૂકો છો એટલે કેન્સરની શક્યતા વધે છે. એટલે તમે ઇન્ડાયરેક્ટલી એમ કહેવા માંગો છો કે ભલે મારી પત્ની 15-25 વર્ષ પછી વિધવા થાય, એની મને કોઈ પડી નથી. ભલે મારા નાના બાળકો બાપ વગરના થાય, એની મને કોઈ પડી નથી. એ લોકોનું જે થવું હોય થાય, મારી માટે આ રૂપિયાની સિગરેટ વધારે મહત્વની છે. એવું નક્કી થયું ને? ધીસ ઇઝ અ રોંગ એટીટ્યુડ. ચેન્જ ધ એટીટ્યુડ. યોર ફેમિલી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એની ઓફ યોર લાઇક્સ. તમારો પરિવાર તમારી માટે વધારે અગત્યની વાત છે. આવા વિચારો સવડા રાખીને પરિવાર, સમાજ કે સરકાર જે પણ અભિગમો આપણને આપે એમાં સવડો વિચાર હંમેશા રાખો. ટ્રાફિકની વાત ચાલે છે ને, એક દ્રષ્ટાંત મને યાદ આવ્યું અને હકીકત બનેલો આ પ્રસંગ છે. એકવાર આખી દુનિયાના બધા દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ભેગા થયા, ટ્રાફિકની સમસ્યા કેવી રીતે આપણે હળવી કરી શકાય, સાવ તો કદાચ નાબૂદ ન થાય પણ હળવી કેવી રીતે કરી શકાય. એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઊભા થયા. એમણે કહ્યું કે અમારા દરેક નાનામાં નાના ગામ સુધી ટ્રાફિક લાઇટ્સ, ટ્રાફિક પોલીસ બધું જ વ્યવસ્થિત છે, છતાં અમારી રાજધાની છે રોમ, એમાં ટ્રાફિકના કાયદા બહુ સરસ પડાય છે. એનું કારણ એ છે કે રોમના લોકો એમ સમજે છે કે ટ્રાફિકની લાઇટ છે ને એ ઇન્સ્ટ્રક્શન્સ છે, એટલે કે કાયદો છે, પાડવાની જ છે. એ લોકોનો અભિગમ ટ્રાફિક લાઇટ પ્રત્યે આ છે. અમારું બીજા નંબરનું શહેર છે નેપલ્સ. નેપલ્સમાં ઘણી વખત લોકો ટ્રાફિકના કાયદા પાડે પણ ખરા, ના પણ પાડે. એનું કારણ એ છે કે નેપલ્સમાં રહેતા દરેક શહેરવાસીઓ એનું આ ટ્રાફિક લાઇટ પ્રત્યેનો અભિગમ એ છે કે દે આર સજેશન્સ, ઇન્સ્ટ્રક્શન નહીં, સજેશન. સજેશન એટલે શું? કરવું હોય તો કરે ખરા, ના કરવું હોય તો નાય કરે, એને સજેશન કહેવાય. પણ અમારા ત્રીજા નંબરનું જે શહેર છે સિસિલી, એમાં આ ટ્રાફિકના કોઈ કાયદા પડાતા નથી. ભલે અમે બધી જ વ્યવસ્થા, સવલતો, ટ્રાફિક લાઇટ, પોલીસ બધું મૂક્યું છે. એનું કારણ એ છે કે અમારા આ શહેર સિસિલી, એના જે શહેરવાસીઓ છે એ લોકોનો અભિગમ આ ટ્રાફિક લાઇટ પ્રત્યે એવો છે કે ક્રિસમસ ડેકોરેશન છે, દિવાળીની લાઇટ છે. દિવાળી લાલ પીળી થયા કરે છે, એની રીતે લાલ પીળી થાય,
આપણે આપણી રીતે ચાલો. અભિગમ, વાત એક જ હતી ટ્રાફિક લાઇટ, એના પ્રત્યે અભિગમ રોમમાં એમ હતો કે ઇટ ઇઝ ઇન્સ્ટ્રક્શન, યુ હેવ ટુ ફોલો. નેપલ્સમાં એમ હતું કે ઇટ ઇઝ અ સજેશન, કરવું હોય તો કરો નહીં તો કાંઈ નહીં. અને સિસિલીમાં ક્રિસમસ ડેકોરેશન. એમ આપણે ટ્રાફિકના નિયમો કાયદાને દ્રઢપણે પાળવા જોઈએ. તો નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય ન કરવું, એ પ્રમુખ સ્વામી મહારાજ સમાજને ખૂબ સુંદર ઉપદેશ આપતા. 2021માં એમનો શતાબ્દી મહોત્સવ બહુ ભવ્યતાથી અમદાવાદ ખાતે 34 દિવસનો ઉજવાશે. આ વર્ષે હમણાં 4 ડિસેમ્બરે આનાથી ડબલ સાઇઝનું સ્ટેડિયમ, ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈમાં પેક્ડ ઓડિયન્સમાં એમનો 4 કલાકનો ભવ્ય કાર્યક્રમ ઉજવાશે. કારણ કે એમના જીવનમાંથી ઘણા બધા અભિગમો શીખવાના છે. આ વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થા એમણે બનાવી યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ. તમે અહીંયા 18 જન્મમાં એક મંદિર જોયું હશે. આવા એક એક મંદિરોથી હજારો લોકોના જીવનમાંથી વ્યસન છૂટ્યા છે, હજારો પરિવાર તૂટતા બચ્યા છે, હજારો પરિવારમાં બાળકોને સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થયા છે. 162 પ્રકારની આ પ્રવૃત્તિ, જેની માટે ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ બીએપીએસને મળ્યા છે. એવા નાના મોટા 1300 કેન્દ્રો પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભા કરીને એનું સફળ સંચાલન કર્યું.